યાત્રાધામ અંબાજી ખાતે નવીન સર્કિટ હાઉસનું લોકાર્પણ આજ રોજ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું। આજ રોજ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં નવીન બનેલ સર્કિટ હાઉસનું લોકાર્પણ કરવા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ આજ રોજ યાત્રાધામ અંબાજી આવી પહોંચ્યા। અંબાજી પહોંચ્યા બાદ સૌપ્રથમ તેમણે અંબાજી મંદિરના ગર્ભગૃહમાં જગતજનનીમાં અંબાના દર્શન કરી અને પૂજા અર્ચના કરી। ત્યારબાદ ભટ્ટજી મહારાજની ગાદી પર જઈ રક્ષાબોટલી બંધાઈ। ત્યારબાદ યાત્રાધામ અંબાજી ખાતે નવીન સર્કિટ હાઉસનું લોકાર્પણ શ્રી નીતિનભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। અને ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતે ભાજપ પાર્ટીના કાર્યકર્તાઓની બેઠક પણ રાખવામાં આવી હતી। ત્યારબાદ નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે હાલમાં જે કોરોના વાયરસનો કાળો કહેર ભારત પર યથાવત છે, જેને ધ્યાને લઈ ભારત દેશના ઘણા ખરા તહેવારો સ્થગિત રાખવામાં આવ્યા છે। તેમ આ વર્ષે ગાંધીનગરના રૂપાલ ગામમાં ભરાતો પલ્લીનો મેળો પણ સ્થગિત રાખવામાં આવશે। રિપોર્ટર સુરેશ જોશી, અંબાજી। સમગ્ર દેશ અને દુનિયામાં બધા જ ભક્તો માતાજીની ભક્તિ આરાધના આરતી પૂજા કરી રહ્યા છે। આવા શુભ દિવસોમાં હું પણ અંબાજી માતાના દર્શન માટે આવ્યો છું અને સાથે સાથે ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા અંબાજીમાં જે અતિથિ ગૃહનું નિર્માણ કરવામાં આવ્યું છે એનું પણ આજે ઉદઘાટન રાખ્યું છે। એ જ રીતે આરોગ્યની સેવાઓ સતત વધતી જાય છે અને એને વધારવા માટે સાબરકાંઠા જિલ્લામાં, અરવલ્લી જિલ્લામાં આરોગ્યની અમારી જે નવી હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને પેટા આરોગ્ય કેન્દ્રો બન્યા છે લગભગ 15 જેટલા, એનું પણ આજે બપોરે ઈડર ખાતે લોકાર્પણ છે। ઈડરમાં રાજ્ય સરકાર તરફથી એક મોટી સિવિલ હોસ્પિટલ કક્ષાની હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે અને એનું પણ આજે લોકાર્પણ છે। કોરોનાના કપરા સમયમાં અમારા આરોગ્ય વિભાગની બધી જ હોસ્પિટલો, અમારો બધો જ આરોગ્ય વિભાગનો ડૉક્ટરોથી માંડીને પેરામેડિકલ સ્ટાફ, અન્ય સ્ટાફ બધાએ જે ખૂબ સેવાઓ કરી છે એને પણ અમે બિરદાવીએ છીએ, અભિનંદન આપીએ છીએ અને અંબાજી માતાની કૃપાથી ગુજરાતમાં પ્રમાણમાં કોરોનાનું સંક્રમણ અગાઉ 3-4 મહિના પહેલાં જે હતું એમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, એની તીવ્રતામાં પણ ઘટાડો થઈ રહ્યો છે, મૃત્યુદર ઘટી રહ્યા છે, હોસ્પિટલોમાં અગાઉ દર્દીઓને રાખવાની વ્યવસ્થા ઓછી પડે એટલા પ્રમાણમાં નવા નવા દર્દીઓ દરરોજ આવતા હતા એના બદલે હવે હોસ્પિટલાઇઝ કરવા પડે એવા પ્રકારના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે। હોસ્પિટલોની પથારીઓ પણ ખાલી રહે છે, છતાં પણ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ હમણાં જ રાષ્ટ્રજોગ નિવેદન કરી જે સંદેશ આપ્યો છે તે પ્રમાણે કોરોનાથી આપણે જાગૃત રહેવાનું છે, સાવચેત રહેવાનું છે, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું છે, માસ્ક પહેરવાના છે અને આપણો આર્થિક ધંધા વ્યવહાર, રોજગાર, ખેતીવાડી, ઉદ્યોગ એ બધું પણ સાથે સાથે ચલાવીને દેશને પ્રગતિના પંથે પણ લઈ જવાનું છે। આવી અનેકવિધ કામગીરી જ્યારે સરકાર દ્વારા અમે સૌ કરી રહ્યા હોઈએ ત્યારે અંબાજી માતાને, નવદુર્ગા માતાને હું પ્રાર્થના કરું છું કે આપણું બધાનું રક્ષણ કરે અને આપણા બધાને સુખી અને સમૃદ્ધ બનાવે અને આપણા દેશના પણ ખૂબ સશક્ત અને મજબૂત બનાવે અને આખો ભારત એ વિશ્વમાં સૌથી વધુ બધી જ રીતનો સર્વોત્તમ દેશ બને એવી અંબાજી માતા કૃપા કરે એવી પ્રાર્થના કરું છું। સર, રૂપાલની પલ્લીને મંજૂરી મળશે? જો રૂપાલની પલ્લી માટે તો તેના આયોજકો તરફથી અગાઉ જાહેરાત કરી દેવામાં આવી છે કે આ વર્ષે રૂપાલની પલ્લી કાઢવામાં નહીં આવે, કારણ કે બધી જ જગ્યાએ ગરબાથી માંડીને બધું જ્યારે આપણે મુલતવી રાખ્યું છે આ વર્ષ પૂરતું, રથયાત્રા મુલતવી રાખી, ગરબા મુલતવી રાખ્યા, જ્યારે તહેવારો હતા ત્યારે મંદિરોમાં પણ ખૂબ અનુકૂળતા પ્રમાણે જ બધાને સોશિયલ ડિસ્ટન્સ રાખી અને દર્શન કરવા જવા માટેની છૂટ આપી, દિવાળીના તહેવારોની પણ જે ગાઈડલાઈન છે એ પણ ગુજરાત સરકારે જાહેર કરી દીધી છે, એટલે
એટલે જ્યાં જેટલું બને એટલું લોકોનું એકત્રીકરણ ઓછું થાય અને સંક્રમણ ઘટે અથવા ન થાય એના માટે આપણે કાળજી રાખીએ છીએ. એટલે બધા જ પ્રકારના આયોજન અને મને વિશેષ આનંદ એ છે કે અનેક જગ્યાએ મોટા મોટા મંદિરો, ટ્રસ્ટો, પૂજ્ય સાધુ સંતો બધાએ પણ સ્વૈચ્છિક પોતપોતાના મંદિરોમાં ગાદી ઉપર દર્શન મર્યાદિત રીતે થાય અથવા તહેવારોની ઉજવણી પણ મર્યાદિત રીતે થાય એ રીતની સ્વયંભૂ જાહેરાત કરી છે. એમ ભોપાલમાં પણ જાહેરાત કરી છે કે પલ્લી કાઢવામાં નહીં આવે. બીજા પણ ઘણા કાર્યક્રમો લોકોએ મોકૂફ રાખ્યા છે. દિવાળીમાં પણ આપણે હજુ જાળવવાનું છે અને એકવાર આ તબક્કો પસાર થઈ જાય પછી આજીવન આપણે બધું સારી રીતે કરી શકવાના છીએ. એટલે થોડી ધીરજ રાખવા નાગરિકોને મારી વિનંતી છે. સર, કમોસમી વરસાદથી ખેડૂતો નુકસાન છે, એમને સહાય ક્યારે મળશે? જે તાલુકા રહી ગયા છે એમનો સમાવેશ ક્યારે થશે? જો આપણે 123 તાલુકામાં 3,700 કરોડ રૂપિયાની જાહેરાત જે મંજૂરી આપીને કરી છે, મને આનંદ છે કે અમારી સરકારે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ, કૃષિ મંત્રી શ્રી આરસી ફળદુ અને અમારો નાણાં વિભાગ બધાએ સાથે મળી અને જ્યાં જ્યાં કલેક્ટરોએ સર્વે કરી રિપોર્ટ મોકલ્યા એ બધા મંજૂર કરી અને ખેડૂતોના અસરગ્રસ્તોને ચૂકવણું પણ ચાલુ કરી દીધી. અમે ગ્રાન્ટ પણ રિલીઝ કરી દીધી અને ઘણા તાલુકાઓ જિલ્લાઓમાં ખેડૂતોના ખાતામાં સીધે સીધી બેંકમાં રકમ પણ પાછલા અઠવાડિયામાં ગુજરાત સરકારે જમા કરવાની શરૂ કરી દીધી. બીજું આપે જે કહ્યું કે હમણાં થોડો છૂટો છવાયો જે કમોસમી માવઠારૂપ વરસાદ થયો છે તેના પણ કલેક્ટરો અહેવાલ મોકલી રહ્યા છે. એ અહેવાલ આવશે, વધુ નુકસાન હશે એવા વિસ્તારને મદદ કરવાનું સહાનુભૂતિપૂર્વક સરકાર વિચારશે. સર, છેલ્લો પ્રશ્ન છે, પ્રાથમિક શિક્ષકોની 4,500 ગ્રેડ પે માં પરમ દિવસે જ કીધું છે, ગઈકાલે જ મારી પાસે ફાઇલ આવી છે, મેં અભ્યાસ કર્યો છે અને ટૂંક સમયમાં એનો નિર્ણય એટલે જે કરવાનું જ છે એ અધિકૃત રીતે